વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે જાડેજા સાબા. નોબલ સ્કૂલ ગ્રુપ તેમજ વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 દરેક વિદ્યાર્થીએ ગણિત મોમેન્ટની સ્પર્ધા પોતી કાઢવાની રહેશે, જેમાં ચેપ્ટર 7 જગ અને મગ. જગ એટલે કે પાણીનો જગ અને મગ એટલે ચાનો કપ. બરાબર, બધાને ખ્યાલ હશે. તો દરેક વિદ્યાર્થીએ પેજ નંબર 74 કાઢવાના રહેશે. હવે એમાં હું સમજાવું છું, તમારે પણ સમજવાનું છે, તેમજ તમારે તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. જે તે વાસણમાં વધુમાં વધુ જેટલું પ્રમાણની સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ કહે છે. શું કીધું છે? જે તે વાસણમાં વધુમાં વધુ જેટલું પ્રમાણની સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ કહે છે. તમને એવું પૂછે કે ગુંજાશ કોને કહેવાય, બરાબર? તો તમારે શું લખવાનું કે જે તે વાસણમાં વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપને તે વાસણની ગુંજાશ કહે છે. એ રીતના લખવાનું છે. ત્યાર પછી ગુંજાશનો મોટો એકમ તમને પૂછે, ગુંજાશનો મોટો એકમ શું? તો લીટર. લીટર છે એ ગુંજાશનો મોટો એકમ છે. ત્યાર પછી 1 લીટર બરાબર 1000 મિલી લીટર. એ તમને પૂછે 1 લીટર બરાબર કેટલા મિલી લીટર? તો કે 1 લીટર બરાબર 1000 મિલી લીટર. જો લીટર છે એ ગુંજાશનો મોટો એકમ છે અને મિલી લીટર છે એ ગુંજાશનો નાનો એકમ છે. બરાબર, તમને એ પૂછે કે ગુંજાશનો નાનો એકમ કોને કહેવાય? તો મિલી લીટર છે એ ગુંજાશનો નાનો એકમ છે અને લીટર છે એ ગુંજાશનો મોટો એકમ છે. મિલી લીટર ને ટૂંકમાં મિલી કહેવાય. બરાબર, તમને એમ કે મિલી શું છે? તો કે મિલી લીટર નું ટૂંકું નામ છે એ શું છે? મિલી. હવે મિલી લીટર માં શું મપાય? તો ઇન્જેક્શન, દવા, કેચઅપ એ બધું મિલી માં મપાય. જ્યારે પ્રવાહી તેલ, ઘી, ડીઝલ, પેટ્રોલ વગેરે બધા એ પણ પ્રવાહી છે. હવે ચલો આપણે જોઈએ. અહીં તમને બધા જો તમને આપેલી છે 1 લીટર બરાબર 1000 મિલી લીટર. પ્રવાહીના માપનના સાધન બરાબર બધા તમને આપેલા છે. નીચેના સાધનો છે દૂધના છે દર સાધન, અને ઉપરના સાધનો છે પેટ્રોલ, ડીઝલ, પ્રવાહીના સાધનો છે. હવે પ્રવાહીના માપન આપણે જોઈએ તો કે 100 મિલી, 200 મિલી, 500 મિલી, 1 લીટર ને 5 લીટર. 100 મિલી થી તમારે 1 લીટર લખવું હોય તો કેટલી વાર? તો કે 10 વાર તમારે 100 મિલી લખવું જોઈએ. 100 મિલી, પાછું 100 મિલી, 100 મિલી, એમ બોલતું જાણ 4 વાર અને 5 વાર. 5 વાર કરીએ ત્યારે 500 મિલી થાય. બરાબર, 100 છે 5 વાર લખીશું ત્યારે 500 મિલી, 100 છે એ 2 વાર લખીશું ત્યારે 200 મિલી. હવે 200 મિલી કેટલી વાર લખીએ ત્યારે 1 લીટર થાય? તો કે 200 મિલી છે અને 5 વાર લખીએ ત્યારે 1 લીટર થાય. હવે 500 મિલી, 500 મિલી પ્લસ 500 મિલી, 500 ને 500 કેટલા થાય? તો કે 1000. 1000 થાય ને ત્યારે 1 લીટર. અહીં 1000 મિલી એવું લખવાનું હોય, પરંતુ શું લખવાનું? 1 લીટર. 2 વાર 500 મિલી, 500 મિલી થાય ત્યારે 1 લીટર થશે. બરાબર, તો 1 લીટર ને ઘણી ઘણી અલગ અલગ રીતે લખાય છે. 100 છે એને 10 વાર લખીએ ત્યારે પણ 1 લીટર થાય છે, 500 છે એને 2 વાર લખીએ ત્યારે પણ 1 લીટર થાય છે, અને 200 છે એને 5 વાર લખીએ ત્યારે પણ 1 લીટર થાય છે. આ વિવિધ માપનના સાધનો છે. બરાબર, તો તમારે પણ સમજવાનું છે કે ગુંજાશ કોને કહેવાય, ગુંજાશનો મોટો એકમ શું છે, ગુંજાશનો નાનો એકમ શું છે. ફરીથી એકવાર કહું છું, દરેકનું ધ્યાન અહીંયા હોવું જોઈએ. ગુંજાશ એટલે કે જે તે વાસણમાં વધુમાં વધુ જેટલું પ્રવાહી સમાવી શકે તે માપના તે માપને તે વાસણની ગુંજાશ કહે છે. બીજું, ગુંજાશનો મોટો એકમ તો કે લીટર અને ગુંજાશનો નાનો એકમ મિલીલીટર. 1 લીટર બરાબર 1000 મિલી લીટર. આ રીતે તમારે પાકું કરવાનું છે, તેમજ તમારે તમારી પાકી બુકમાં લખવાનું રહેશે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. થેન્ક યુ.